વિદ્યાર્થી મિત્રો આપણે અંગ્રેજી વિષયની અંદર સ્ટેપ બુકમાં પેજ નંબર પચીસ આવ્યા હતા બરાબર તો જુઓ સ્ટેપ સેવન તારીખ છે આઠ દસ ઇ ડબલ્યુ તો સ્ટેપ સેવન એટલે ફ્લાવર્સ ફૂલોના નામ આપણે નોટબુકની અંદર ગયા પીરિયડની અંદર અંગ્રેજી ઉચ્ચાર ગુજરાતી અર્થ અર્થ બરાબર આપણે બોલી બોલીને મેં લ તમને મોઢે કરવા પણ આપ્યું હતું તમે શીખી ગયા હશે તો તમારે અંગ્રેજીની સ્ટેપબ ખોલવાની છે એની અંદર પેજ નંબર પચીસ ખોલો તો પહેલો જુઓ આ છે લોટસ લોટસ એટલે કમળનું ચિત્ર આપેલું છે બરાબર લોટસ એટલે કમળ રોઝ એટલે ગુલાબ ડેઝી એટલે મોગરો મેરી એટલે ગલગોટો સનફ્લાવર એટલે સૂરજમુખી એવરડીન એટલે બારમાસી લીલી એટલે પોયણું પિંક રોઝ એટલે કરન જેસમિન એટલે જૂઈ ચંપા એટલે ચંપો સુફ્લાવર એટલે ચાસૂદ અને તુલીપ એટલે નલીની બરાબર આપણે નોટબુકની અંદર આ બધા ફૂલોના અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ આપણે શીખી ગયા તો તમારે બુકની અંદર આ રીતના જોઈ જોઈને સારા અક્ષરે અંગ્રેજી ઉચ્ચાર ને ગુજરાતી અર્થે બોલી બોલીને લખવાના છે હવે આપણે આવ્યા છીએ પેજ નંબર છવ્વીસ જ્ઞાન કસોટી તો એની અંદર આપણે તારીખ મારો આઠ દસ બરાબર સી ડબલ્યુ તો જુઓ નીચે જો કે ચિત્ર જોઈ સાચા અંગ્રેજી ઉચ્ચાર સામે ગોળમાં ઘાટું કરો બરાબર આપણને શું કહે છે કે ગોળમાં ઘાટું કરો તો અહીં જુઓ અહીં ચિત્ર આપ્યું છે અને એને સામે અંગ્રેજી ઉચ્ચાર આપેલા છે તો આપણે અંગ્રેજી ઉચ્ચાર ચિત્ર જોઈને એને નામ પર તો શું કરો ગોળમાં ઘાટું કરવાનું છે રોઝ એટલે ગુલાબ લીલી એટલે પોયણું જેસમિન એટલે જુઈ બરાબર તો તમારે આ આગળ પણ જોઈ શકાય છે જો બરાબર ચિત્ર જોયા હવે એની પરથી આપણે આ અંગ્રેજી ઉચ્ચારના નામ લખવાના છે તો આપણને આપ્યું છે જુહીનું ચિત્ર આપેલું છે બરાબર તો આપણે શું કહેવાય જેસ્મિન એટલે જુઈ તો એની અંદર પેન્સિલથી શું કરીશું ઘાટું કરીશું હવે જુઓ એવરગ્રીન તુલિપ અને લોટસ બરાબર તો આ કયું ચિત્ર આપણને આપેલું છે અહીંયા આગળ જુઓ બરાબર જો આપ્યું છે આ તો આ કયું છે આ તુલીપનું ચિત્ર છે તો આપણે અહીં શું કરીશું તુલીપની અંદર ગોળની અંદર ઘાટું કરીશું આ રીતના જુઓ તુલિપ એટલે નલિની અહીં જુઓ ચંપા ડેઝી અને તુલિપ છે ચંપા એટલે ચંપુ ડેઝી એટલે મોગરો તુલિપ એટલે નલીની આ તો બધાનું ચિત્ર ખબર હશે મોગરાનું ચિત્ર છે મોગરાને ઇંગ્લિશમાં શું કહેવાય ડેઝી ડેઝી એટલે મોગરો તો આપણે ડેઝીની અંદર ગોળમાં ઘાટું કરીશું લીલી એટલે પયણું રોઝ એટલે ગુલાબ આ ગુલાબનું ચિત્ર આપેલું છે અને લોટસ એટલે કમળ તો આ ગુલાબને રોઝ ગુલાબને ઇંગ્લિશમાં શું કહેવાય રોઝ તો આપણે એની અંદર પેન્સિલથી ઘાટું કરીશું આ બાજુ જો એવરગ્રીન એટલે બારમાસી દૈજી એટલે મોગરો રોઝ એટલે કરેણ બરાબર તો આ કરેણનું ચિત્ર આપેલું છે તો આને શું કહેવાય પિંક ઉપર આપણે શું કરીશું પેન્સિલથી ઘાટું સનફ્લાવર એટલે સૂરજમુખી ડેઝી એટલે મોગરો અને સુફ્લાવર એટલે જાસુ તો આપણને આ બધાને તો ખબર હોય અને શું કહેવાય સૂરજમુખી સૂરજમુખીને ઇંગ્લિશમાં શું કહેવાય સનફ્લાવર તો આપણે એની અંદર ગોળમાં ઘાટું કરીશું આ રીતના જુઓ તો તમારે પેન્સિલથી આ રીતના સ્ટેપબુકની અંદર ઘાટું આ રીતના પેન્સિલથી ઘાટું કરવાનું છે હવે જુઓ કે નીચે આપેલા ગુજરાતી શબ્દ માટે અંગ્રેજી ઉચ્ચાર લખો આપણને ગુજરાતી શબ્દ આપ્યા છે તેનું શું કરીશું અંગ્રેજી ઉચ્ચાર લખીશું આપ્યું છે પહેલું કરે તો કરેલને ઇંગ્લિશમાં શું કહેશું આપણે પિંક રોઝ તો પેન્સિલથી લખો પિંક રોઝ અહીંયા આપ્યું છે સૂરજમુખી સૂરજમુખીને ઇંગ્લિશમાં શું કહેવાય સન ફ્લાવર અહીંયા આપ્યો છે ચંપો ચંપાને ઇંગ્લિશમાં શું કહેવાય ચંપા આ છે જાસૂદ જાસૂદને શું કહેશું સુફ્લાવર એટલે જાસૂદ કમળને ઇંગ્લિશમાં શું કહેવાય લોટસ લોટસ એટલે કમળને ગુલાબને ઇંગ્લિશમાં કહેવાય રોજ રોઝ એટલે ગુલાબ તો આપણે નીચે લખીશું નીચે આપેલા અંગ્રેજી ઉચ્ચાર વાંચી ગુજરાતી અર્થ લખું પહેલાં આપણે અંગ્રેજીનું ગુજરાતીનું અંગ્રેજી કર્યું તો હવે આપણે અંગ્રેજીનું ગુજરાતી કરીશું અહીં છે લોટસ લોટસને ગુજરાતીમાં શું કહેવાય કમળ લોટસ એટલે કમળ એવરગ્રીન એટલે બારમાસી મેરીગોલ્ડ એટલે ગલગોટો અને લીલી એટલે પોયણું ડેઝી એટલે મોગરો ડેઝી એટલે મોગરો અને જેસમિન એટલે જૂઈ હવે નીચે જુઓ આપણને શું આપ્યું છે કે યોગ્ય જોડકા જોડો આપણે હવે જોડકા જોડવાના જઈ આપ્યું છે તમારે ફૂટપટ્ટીની મદદથી આ જોડકા જોડવાના જે અહીં છે લોટસ લોટસને શું કહીશું આપણે કમળ લોટસ એટલે કમળ લીલી એટલે પેણું રોઝ એટલે ગુલાબ જેસ્મિન એટલે જુઈ ડેઝી એટલે મોગરો અને પિંક રોઝ એટલે કરેન અહીં આપ્યું છે તુલીપ તુલીપને શું કહીશું નલીની એવરગ્રીન એટલે બાનમાસી ચંપો એટલે ચંપા ગલગોટો એટલે મેરીગોલ્ડ ગોલ્ડ એટલે ગલગોટો ને સૂરજમુખી એટલે કહી હં સનફ્લાવર એટલે સૂરજમુખી ને જાસૂદને શું કહીશું સુફ્લાવર તમારે આ રીતના પેન્સિલથી બધા જોડકા જોડવાના છે બરાબર તો તમારે અંગ્રેજીની સ્ટેપ બુકની અંદર લખીને પછી અંગ્રેજીની નોટબુકમાં સારા અક્ષરે જ્ઞાન કસોટી લખવાની છે બરાબર થેન્ક યુ